એક હારું મને ઘણી વાર યાદ આવે, તમે કહેતા કહો, વિવિધ ખોટું ન લગાડતા, પણ મારા મને એક હમણાં હમણાં પરીક્ષા ગઈ ને, એટલે અમુક છોકરા નાપાસ થયા હોય બાપુ, તોય એને આઘાત લાગી જાય અને છોકરા આપઘાત કરે કે મારું હું નાપાસ થયો, મારે મોઢું કેમ દેખાડું. અથવા કોઈ માણસને એના ધંધાની અંદર ઠપાટ લાગે, અથવા તો એવું થાય એટલે એમ થાય કે આપઘાત કરી લઈ, મોઢું શું કામ દેખાડું, આવું બહુ બને. પણ અત્યાર સુધીનો એક રેકોર્ડ કોઈ નેતા હાર્યો હોય ને આપઘાત કર્યો, દાખલો કરો કે આપણી ડિપોઝિટ ગઈ, હવે મોઢું હું દેખાડું. રોજ નવા રોજ નવા. એનો અર્થ એ છે, એ આપણને એવું કહેવા માગે છે કે પ્રયાસ ચાલુ રાખો, ડગો નહીં. એમાં લેવાનું એ નીકળે, નહીતર તો ઘણા નથી. ત્રણ સવારીમાં મોટરસાયકલ ઉપર જતા હતા, ઘા કરે, આ પોલીસનું આયુષ્ય થોડું થોડું. ઘા કરે જતા હતા ત્રણ જણા, અન પોલીસ વાળા ભાઈ ઉભેલા ને છીટી મારી, ક્યાંક ઉભી રાખ, બોલો હાક તો હું કે હવે હા મેમ નથી સાહેબ, નકર ના ન પાડું. લે હવે આને ધરબી દેવાનો હોય કે બીજું કઈ કરાય. ચાર સવારીમાં નીકળે ને સાહેબ ઉભો રાખ્યા, કે ઉભો રે કેમ ચાર બેઠા, ઓલો પાછો ઓળજો ને કે પાંચ મો ક્યારે ઉતરી ગયો. આ થકવી આવા દે, નહીતર નોકરીનો થાક ન લાગે, આવા તત્વોનો થાક લાગે. અમે પ્રોગ્રામમાં આખું ઓડિયોસ, અહીંયા તો સારું છે જે શરૂ કર્યું છે, નકર ઘણી જગ્યાએ એવું થાય આખું ઓડિયોસ રેડી હોય પણ બે કોથળીવાળા મળે, આ તો એ કોઈ આવવાના નથી. બે જણા બેઠા હું કે ભજન ભજન થાય ગયો, ભજન વાતું બંધ કરો, વાતું નહીં ભજન ચાલુ રાખો. લે આ તમારે એ હક છે, આ એ તો નહીં જ આવવાનું. અને માઇક સારા હોવા જોઈએ, પ્રોગ્રામ સારો કરવો હોય તો સારા માઇક જોવે, અને લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. સારા માઇક હોય તો સારો પ્રોગ્રામ જાય, અને સારી વાઇફ હોય તો સારી લાઈફ જાય. પણ વાઇફમાં માઇકમાં ફેર એટલો, આને હમ બોલી એકાય. દાદા જેમ કરો એમ જો, આને બંધ કરવાની સ્વિચ આવે. આ બગડી હોય તો રિપેર થાય, બાપુ જે કડતાલ વગાડે, હવે આવી મહેનત બીજે કરી હોય તો ભેખ ન પહેરવો પડે. બોલો, આ મૂળ મુદ્દો જ માણસ ભૂલાઈ જાય. પણ એ મહેનત કે અથવા તો એ જે કડતાલ વગાડે છે, મારો મૂળ કહેવાનો અર્થ એને વગાડવી નથી, વાગી જાય છે, એને આનંદ આવે છે. અને જ્યારે માણસને અંદર આનંદ આવી જાય છે, ત્યારે એ પોતાને એને ખબર નથી રહેતી. આ દાખલા તરીકે આ તમારી બધાની હાજરી છે, એટલે તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું, પણ માની લ્યો કે લાઈટ બંધ કરી દેવામાં આવે તો હોવા છતાં નથી, સમજવાની કોશિશ કરજો. એટલા બેઠા છીએ પણ એ લાઈટ બંધ કરી દેવામાં આવે તો હોવા છતાં નથી. એનું કારણ એ છે કે જીવનમાં પ્રકાશ જરૂરી છે. અંધકાર હશે તો તમે પોતે પણ તમારી જાતને વ્યવસ્થિત ચલાવી નહીં શકો. હોવા છતાંય સાથે જો પ્રકાશ હશે, અને એ પ્રકાશ જે છે એ જ્યારે અંદર મળે પ્રકાશ થવા, પોતાની જાતને માણસ ઓળખવા મળે. એટલા બધા ઓફિસરો હોય, અમુકનું નામ શું કામ વધારે. તમે જોજો, ભગવાન શંકરનું મંદિર તો એની કૃપાથી થઈ ગયું, પણ જે અધિકારી સ્ત્રીઓ કે જે આની અંદર એમ કે ભાઈ મહેનત કરી છે, એ તો બદલીથી કાલ બીજે વ્યા જાય, પણ આ મંદિરના શિખર રહેશે ત્યાં સુધી એ ઓફિસરોનું યાદ તો રહેશે ને. એના કહેવાનો અર્થ, આ જે પ્રકાશ પાડીને જે માણસ વયો જાય છે, જેનું અવલોકન કરીને જે માણસ વયો જાય છે, કોઈ પણ ચિત્ર છે એ તમે તમારે દોરવું હોય તો એ ભીત હારી જોવે, કાગળ હારો હોવો જોવે.
કાગળ ની અંદર તમે ચિત્ર દોરી નાખો તો એ કાગળ એ ચિત્ર ની આયુષ કેટલી? કાગળ રહે એટલી. બ્રહ્મા આવે તોય એ ચિત્ર ન રહે, કાગળ ફાડી નાખો એટલે. કોઈ દિવાલ ઉપર તમે ચિત્ર ચણી નાખો, ચિત્રી નાખો, તો જ્યાં સુધી એની અંદર ચૂનો હશે, કલર હશે, અથવા તો એ દિવાલ હશે, ત્યાં સુધી ચિત્ર રહેશે. દિવાલ પડી જશે પછી કોઈના બાપની તાકાત નથી કે ચિત્રને કોઈ ઊભું રાખી શકે. પણ એક જ ચિત્ર, એ છે દાતારીનું, એ છે માણહાઈનું. માણા હોયો જાય તોય ચિત્ર એનું ઊભું હોય ભલામાં. હે ભગવાન શંકરને મેન તમે જોયા નથી, સતાય એનું નામ લઈ તો એનું ચિત્ર નજર સામે આવે છે. એનું કારણ શું છે કે એ એ નથી સતાય એનું ચિત્ર ઊભું છે. રામને મેન તમે જોયા નથી, એ તો સંતોએ વર્ણન કર્યું કે તુલસીદાસજી એક વાલ્મીકી ભગવાને એ એનું વર્ણન કર્યું એટલે એના ઉપર આપણે ખબર પડી કે રામ આવા હોય. પણ સતા રામનું નામ લ્યો એટલે ચિત્ર સામું આવી જાય. આ ચિત્ર જો માણસનું યાદ રહી જાય. એક ભાઈ મને કહેતા હતા, મને કે માણામાં સિંહમાં જાજો ફેર નથી માયા ભાઈ, બે હરખ્યા છે. સિંહમાં સમજણ એટલી 80% મને કે બધું બરાબર. હું કહું તો 20% હું ઘટે, મને કઈ પીતો નથી. જો મને કે કોથળી પીવા મળે તો માણા ને હારો હાર વિયો આવે. જેનું નામ લ્યો ને જેનું ચિત્ર નજર સામે આવે એ પ્રકાશ, એ યાદ છે. અને એટલે જ માણસ એ બધું યાદગાર રાખી શકે, અથવા તો એને એ બધું એ પ્રકાશ ક્યાં પડે? પોતાનો આનંદ. મૂળ મારો મુદ્દો એટલો જ કહેવાનો, અંદરથી જ્યારે માણસને દાદા આનંદ પ્રાપ્ત મળે થવા, ત્યારે એને હોળે કળા એમ લહેર આવે. આ બાળકો છે એને જો એની રીતે આનંદ કરે ને, એને પ્રોગ્રામની મૂળ એને પ્રકાશની જરૂર હતી. એને અવાજ નડતો નથી એની વાતોમાં, એના આનંદમાં, કારણ કે એ કંઈક નોખા પ્રકાશમાં. જોકે અત્યારનું બાળક જ નોખા પ્રકાશમાં જ આવે છે. હું તો આ બાળકોને જોઉં તો રાજી થાવ, કારણ કે હું પૂન કર્યા છે આ ટાઈમે છે નિમાન સાહેબ. ભેળા થાવ આપણે ટી શર્ટ મરી જ્યાં ખાખી સડિયું પહેરી પહેરી. હા હા હા, એના ભાગ તો જુઓ. એ આપણે સિલેટના હરિયા લઈને નીકળતા, 15 દિવસ ફરતી લાકડાની પટ્ટી રહેતી, પછી તો એ પટ્ટી ક્યાં જાય રામ જાણે, કાતરિયું છૂટું હાવ. એને બદલે આના થેલામાં લઈ લેપટોપ નીકળે. મને તો એ થાય કે આ હું કરશે. મારા 20 વર્ષ પછી પોલીસ સ્ટેશનની અંદર સાહેબ સ્ટાફની જરૂર નહીં પડે. એની રીતે જ આવડા એમણા ગોતીને એને આછે આયેલી સાપ પાડશે એટલે ઓલાના મગજમાં જ એવું ગળી જાય કે હાલ પોલીસ સ્ટેશન ભેગો થાવ. એના વાઇબ્રેશનથી ક્યાંય લે. આ મોબાઈલ તો હવે એવા આવી ગયા છે, હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કે ભાગો ભાગો ભાગો. ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ખાતું આવે આમ આમ આમ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? હવે જો આ 21મી સદીની તાજી બુદ્ધિ. આમ તો સાહેબ શું હોય બેઠા છું. છોકરાને પૂછ્યું સાહેબે કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? એટલે સાચો જવાબ તો એ છે કે જીએ બીના કર્મચારી. છોકરાને કીધું બોલ આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? છોકરો ઉભો થઈને કે મારો મામા. કેમ? એ કે તારા મામા જીએબીમાં સર્વિસ કરે? ના રે નાખ તો કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. આ એની કોઠાવું છે ખરેખર. આમાં 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 હવે તો આ બધાને બહુ ફાવે.